एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। सूरत में मल्टीपर्पज हॉल खाते श्री समस्त पीपलिया परिवार द्वारा स्नेह मिलन तेमज इनाम वितरण नु आयोजन करवामां आव्युं हतुं, जेनी अंदर पीपलिया परिवार ना प्रमुख श्री डॉक्टर मनोजभाई पीपलिया, उपप्रमुख नरोत्तमभाई पीपलिया तेमज कमिटी ना सभ्यो साथे रहीने समाजना बाळको ने सारा क्रमांक प्राप्त थया होई तेने इनाम आपी प्रोत्साहित करवामां आव्या हता अने साथे सांस्कृतिक अने सामाजिक कार्यक्रम नु पण आयोजन करवामां आव्युं हतुं। समाजना दीकरा दीकरीओने इनाम आपी प्रोत्साहित करवामां आव्या हता तेमज समाज द्वारा तेमनुं सम्मान पण करवामां आव्युं हतुं। रिपोर्टर प्रदीप पीपलिया, एसटीवी न्यूज सूरत। तमारुं नाम? मनोजभाई, आजे शुं कार्यक्रम और शुं प्रोग्राम छे? इनाम वितरण अने 10મો સ્નેહ મિલન સમારોહ છે। સમગ્ર ગુજરાતમાં વસતા પીપલિયા પરિવાર અને એમાં ખાસ કરીને સુરતમાં વસતા પીપલિયા પરિવાર, અમે દર વર્ષે એક પ્રોગ્રામ કરીએ છીએ અને એ સ્નેહ મિલન સમગ્ર બધા પીપલિયાઓ એક સાથે મળતા હોઈએ છીએ, સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હોય છે, દરેક ધોરણમાં 1-3 નંબર આવતા હોય છે, એ લોકોને ઇનામ આપીએ છીએ, બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ, તેના સિવાય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં નિબંધ સ્પર્ધા, સાંસ્કૃતિક ગીતો, ચિત્ર સ્પર્ધા, લેખન સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ કરી અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને દરેક વર્ષે બધા ભેગા થઈ સાથે મળીએ, સાથે પ્રોગ્રામ કરીએ, સાથે જમીએ, જેથી એકબીજાનો પરિચય થાય અને અમારો એક યુનિટી ડેવલપ થાય। આજના જમાનામાં યુનિટી એક સ્ટ્રેન્થ, સંઘ શક્તિ કલો યુગે, એ અમારું સૂત્ર છે। એટલે એક સંઘથી, એકબીજાના પરિચયથી, સંઘથી આગળ વધીએ અને એની સાથે બાળકોને પ્રોત્સાહિત કરીએ, એ હેતુથી અમારો આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ છે। કેટલા વર્ષો છે અમારો સ્નેહ મિલન સમારોહ? છેલ્લા 10 વર્ષથી થાય છે અને ઇનામ વિતરણ સમારોહ છેલ્લા 8 વર્ષોથી થાય છે। ને તમારે જે સમાજને સપોર્ટ કઈ રીતે છે તમારો સમાજનો તમારે પર? આજે કોઈ પણ સમાજે વિકાસ કરવો હોય તો સંઘની જરૂર છે, સંગઠનની જરૂર છે। જો તમારી પાસે સંગઠન નહીં હોય, તમારી યુનિટી નહીં હોય તો તમે એકલા પડી જશો અને વિકાસ કરવો ખૂબ અઘરો બની જાય। એટલે પહેલાં સંગઠન આવી રીતે જળવાતું હોય અને સંગઠન ઉપરાંત જે બાળકો ખૂબ સારો નંબર લાવતા હોય છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને સતત એ લોકોને અમે એવી જાણ કરીએ છીએ કે હજુ તમે વધારે કરી શકો છો, તમે મહેનત કરો, એનાથી એ લોકોનો શૈક્ષણિક વિકાસ થાય છે। આજે અમારા પરિવાર દરેક કેટેગરીમાં છે, કોઈ પણ એમાં છે અને દરેક દેશમાં છે, તો એને અમે સતત પ્રોત્સાહિત કરીએ। અમારા પરિવારના જે લોકો આગળ છે એ લોકોને અમે પ્રમોટ કરીએ અને એ લોકોને નાના બાળકોને બતાવીએ, જેથી કરીને એ લોકોને મોટિવેશન મળે અને ખૂબ આગળ વધે। ને તમારે સમાજને શું સંદેશ આપશો? સમાજને એક જ સંદેશ આપવાનો છે, ખૂબ સારા નાગરિક બનો, સંગઠિત રહો, એકબીજાને સાથ સહકાર આપો અને ખાસ કરીને પહેલાં સૌથી પહેલાં દરેક વ્યક્તિ પોતાનું કુટુંબ સાચવે। જો કુટુંબ સચવાશે તો પરિવાર સચવાશે, પરિવાર સચવાશે તો તમારો સમાજ સચવાશે અને જો સમાજ સચવાશે તો તમારું રાજ્ય અને તમારો દેશ સચવાશે। તમારા મનની અંદર એવી ભાવના હોવી જોઈએ કે મારે મારું કુટુંબ સાચવવું છે, એના માટે ઘણા સંઘર્ષો, ઘણા ભોગ આપવા પડે, ઘણું ચલાવી લેવું પડે, પણ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને એ પ્રમાણે આપણે ખૂબ સંઘર્ષથી જાળવણી કરી અને આગળ વધીએ, એ મારો